धोरण चार गणित में जो क्रेंसी जयंती जय अने मोंटू मेला में जाए तेओ मेला माथी विविध रमकड़ा खरीदे छे। चकडोल में बेसवानी मजा माणे छे। आइसक्रीम खाय छे अने शरबत पण पीए छे। चारे पासे कुल रुपया 1500 छे। तो आपेला चित्रोनो अभ्यास करी मागेला प्रश्नोना जवाब लखो। तो चारेना मळी कुल 1500 रुपया छे। 25 रुपया चकडोलना, जो 25 रुपया चकडोलना छे। 170 रुपया आ जेसीबी, 10 रुपया जेसीबी रमकड़ू, 10 रुपया आ रीतनो शरबत, 50 रुपयानी आवी नानी राइफल रिवॉल्वर, 150 आ रीतनो बॉल, 110 बेट, 100 रुपयानी ढींगली, 30 रुपयानो आइसक्रीम कोन। आ अलग अलग जे आपेला मजा माणवाना जे साधनों छे, रमकड़ा ने चित्रों, तेने ध्यान में राखीने तमारे प्रश्नों ना जवाब आपवाना छे। क्रेंसी जेन्सी जय अने मोंटू चारे आइसक्रीम खाए छे, तो कुल केटला रुपया तेओए व्यापारी ने चूकवे छे। तो आइसक्रीम नो पहला भाव जाणी लो। 30 रुपयानो आइसक्रीम छे। केटला लोको खाए छे? तो चारे चार लोको खाए छे। क्रेंसी जेन्सी जय अने मोंटू, तो 30 रुपयानो आइसक्रीम जो चारे जणा खाए तो 30 गुणाकारमां 4, 0, 4 तरी 12, तो कुल केटला रुपयानो आइसक्रीम तेमणे खाधो? तो 120 रुपयानो। व्यापारी ने केटला चूकवे छे? तो जवाब, ते व्यापारी ने रुपया 120 चूकवे छे। 120 चूकवे छे। बहु सहेलू छे, तमे पण जाते करो। क्रेंसी जेन्सी जय अने मोंटू चारे शरबत पीवे तो तेओ केटला रुपया चूकवे छे? शरबतनो भाव जुओ, 10 रुपया छे। चारे जण पीवे छे तो 10 ગુણાકારમાં 4 બરાબર 40 રૂપિયા, 10 ગુણાકારમાં 4 બરાબર 40 રૂપિયા, તો જવાબ લખવાનો રૂપિયા 40 ચૂકવે છે, રૂપિયા 40 ચૂકવે છે। જય અને મોન્ટુ બંને પોતાના માટે એક એક જેસીબી ખરીદે છે, મતલબ રમકડું, તો બંને એ ભેગા મળી व्यापारी ने कुल केटला रुपया चूकव्या हशे? केटला लोको ले छे? जय अने मोंटू, क्रेंसी ने जेन्सी छोकरीने इंटरेस्ट नथी जेसीबीमां, छोकराओ ले छे, बन्ने भेगा थईने व्यापारी ने कुल केटला रुपया? तो तमे जाणी लो के जेसीबी जे छे 170 रुपयानुं छे। जेसीबी 170 रुपयानुं छे, तो 170 रुपयानुं छे अने बे जण ले छे, तो 170 ગુણાકારમાં 2, 170 ગુણાકારમાં 2, 0, 7 2 14 નો 4 વધી 1, 2 એક 2 ને વધી 1 આવી રીતે 3, તો જવાબ રૂપિયા 340 કુલ ચૂકવ્યા હશે, 340 કુલ ચૂકવ્યા હશે। ચોથું, ક્રેન્સી અને જેન્સી એક એક ઢીંગલી અને એક એક ફૂટબોલ ખરીદે છે, તો બંને ભેગા મળી વેપારીને કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો ક્રેન્સી અને જેન્સી એક એક ઢીંગલી એટલે બે ઢીંગલી થઈ કુલ, અને એક એક ફૂટબોલ એટલે બે ફૂટબોલ થયા, તો બંને ખરીદે તો વેપારીને કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો ઢીંગલીનો ભાવ જોઈ લો અને ફૂટબોલ ઢીંગલીના 100 રૂપિયા
અને ફૂટબોલના 150 રૂપિયા. તો ઢીંગલીના એક એક ખરીદે એટલે 100 ગુણાકારમાં 2 એટલે 200 રૂપિયા ઢીંગલીના થયા. અને 150નો ફૂટબોલ એવા એક એક એટલે બંને પાસે એના 300 રૂપિયા થયા. તો કુલ કેટલા? તો 300 વત્તા 200 બરાબર ₹500. તો જવાબ લખવાનો ₹500 વેપારીને ચૂકવ્યા હશે. આ રીતે કરાય. ડાયરેક્ટ કરવું હોય તો પહેલાં સરવાળો કરીને પણ કરી શકાય. ડાયરેક્ટ સરવાળો કરીને પણ કરી શકાય. કેવી રીતે? બીજી રીતે કરવું હોય તો આ રીતે કરાય. તો પહેલાં એક ઢીંગલી અને એક ફૂટબોલના કુલ રૂપિયા કરો તો કેટલા થશે? 250 રૂપિયા થાય. એક ઢીંગલી એક ફૂટબોલનો ભાવ પ્રમાણે બંનેની કિંમત થાય 250. અને બંને ખરીદે છીએ એટલે બંને ખરીદે છે બંને એક એક વસ્તુ ખરીદે છીએ 0 0 5. આ રીતે પણ તમે દાખલાને બીજી રીતે કરી શકો. પહેલી રીત સરળ છે બાળકો માટે, બીજી રીતે પણ કરી શકાય. ચારેને ચકડોળમાં બેસવાનો કુલ ખર્ચ થયો કેટલો? કુલ ખર્ચ ચકડોળમાં બેસવાનો ખર્ચ જુઓ. ચકડોળની ટિકિટ જુઓ, 25 રૂપિયાની ટિકિટ છે. ચકડોળમાં બેસવા માટે 25 રૂપિયા. ચારે જણા બેસે તો 25 ગુણાકારમાં 4 25 6 100 રૂપિયા. જવાબ થશે ₹100. ચકડોળમાં બેસવાનો ખર્ચ. ક્રેન્સી જેન્સી અને જય ત્રણેય ભેગા મળી બંદૂક ખરીદવાના 150 રૂપિયા વેપારીને ચૂકવ્યા તો દરેકે કેટલા રૂપિયા ચૂક્યા હશે? જેન્સી ક્રેન્સી અને જય ત્રણે ભેગા મળી બંદૂક ખરીદવાના 150 રૂપિયા વેપારીને ચૂકવ્યા તો દરેકે કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો 3 જણા છે અને 150 ચૂકવે છે તો એકે કેટલા ચૂકવ્યા હશે? તો 150 ભાગાકારમાં 3. 3ને ભાગી નાખવાના, 3 વડે ભાગી નાખવાના. 3 5 15 0 ભાગને ચાલે 0. તો આ રીતે દરેકે ₹50 ચૂકવ્યા હશે. દરેકે ₹50 ચૂકવ્યા હશે. ધ્યાનથી કરવાનો ભાગાકાર, ભૂલ ના પડી જોઈએ. 5 રૂપિયા જવાબ ના આવે, 500 પણ ના આવે. પછી તાળો મેળવવાનો 50 50 અને 50. 50 ક્રેન્સીના 50 જેન્સીના 50 જયના એમ વિચારવાનું. તો ત્રણેયના 50 50 50 વિચારો તમે તો તમારો તાળા મળી જાય, 150 રૂપિયા થઈ જાય. મોન્ટુ 2 બેટ ખરીદે છે તો વેપારીને કુલ કેટલી રકમ ચૂકવે? એક બેટની કિંમત અહીં આપેલી છે 110 રૂપિયા. તો આવા 2 બેટ ખરીદે છે તો 110 ગુણાકારમાં 2 0 11 2 22 રૂપિયા 22 ચૂકવવાના રહેશે. ક્રેન્સીએ મેળામાં કુલ કેટલો ખર્ચ કર્યો? ક્રેન્સીએ મેળામાં કુલ કેટલો ખર્ચ કર્યો? તો ક્રેન્સીનો ખર્ચ જુઓ. ક્રેન્સી આઈસ્ક્રીમ ખાય છે, બધું જોવું પડે. આઈસ્ક્રીમ ખાય છે, આઈસ્ક્રીમના રૂપિયા ગણવાના બરાબર છે. એ જે ક્રેન્સી શરબત પીવે છે, શરબતના રૂપિયા ગણવાના. તો 2 10 પેલા 30 અને 10 40. 40ને 1 ઢીંગલી 100 રૂપિયાની 140, 1 ફૂટબોલ 150નો એટલે 290, અને ચકડોળમાં બેસવાનો ખર્ચ, ચકડોળમાં બેસવાનો ખર્ચ 25 રૂપિયા, 290 અને 25 તમે કરો એટલે 315 રૂપિયા. આમ ક્રેન્સીએ કુલ, તો બધાનો ખર્ચ લખવાનો તમારે. ક્રેન્સીએ મેળામાં આઈસ્ક્રીમ ખાધો, શરબત પીધું, પછી એને શું લીધું છે, ઢીંગલી લીધી, એને ફૂટબોલ લીધો, ચકડોળમાં બેઠી. આ જે જે બાબતો છે તેનો બધાનો સરવાળો કરવાનો અને એ સરવાળા પરથી તેનો તમને જવાબ મળી જાય.
તો એ રીતે તમે એનો જવાબ જોઈ લો, કઈ રહી જતું હોય જોઈ લો. ક્રેન્સીએ બંદૂક ખરીદવા માટે 50 રૂપિયા બંદૂકના, ચકડોળના 25 રૂપિયા, આ બધાનો હિસાબ તમારે કરવાનો છે. તો બધાનું ટોટલ કરી નાખજો અને પછી આનું ટોટલ બધાનું કરવાનું. ક્રેન્સી જે જે ખર્ચ કરે છે એ લખતા જવાનું કે પહેલાં આઈસ્ક્રીમ ખાધો, શરબત પીધું, પછી ચકડોળમાં બેઠા, રિવોલ્વર લીધી, પછી એણે ડેગલી લીધી, ફૂટબોલ લીધો, અને છેલ્લે તેણે સાથે મળીને જે લીધું છે તે બધું લખીને તેને કરી લેવાનું છે. તો આ પ્રમાણે બાકીના દાખલા પણ તમે જાતે પૂરા કરી લેજો. આ પ્રમાણે જ બાકીના ખર્ચ કઈ રીતે મેળવવાના તે શોધી કાઢો.